गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो आपणे चोपड़े में आपणुं प्रकरण 5 10 થી 20 સુધીની સંખ્યા પૂરું થઈ છે તો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જઈશું। સમજો 10 નું જૂથ, આપણે 10 નું જૂથ શીખી ગયા છે ને, કેવી રીતના આપણે 10 નું જૂથ બનાવ્યા હતા એ પ્રમાણે જુઓ। અહીંયા જુઓ, અહીંયા 10 છૂટી લાકડીઓ આપી છે તો આપણે એનું ઝુમકું 10 નું જૂથ બનાવ્યું ને। આ જુઓ 10 છૂટા પાંદડા આપ્યા છે, અહીંયા જુઓ 10 નું જૂથ છે। અહીં દીવાસળીની લાકડીઓ અહીંયા જુઓ છૂટી આપેલી છે, તો એ પ્રમાણે આપણે અહીંયા 10 નું જૂથ બનાવ્યું છે। તો જો 10 નું જૂથ કેવી રીતના બનાવવાનું હોય એ આપણે શીખ્યા, હવે આપણે આગળ જોઈશું। જુઓ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ મુજબ 10 નું જૂથ બનાવો। તમારે ચિત્રો ગણવાના છે અને 10 નું જૂથ બનાવવાનું છે। આપણને એક બતાવ્યું છે એ પ્રમાણે જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10, એટલે 10 કેન્ડી છે તો આપણે એને જૂથમાં મૂકવાનું છે, બરાબર છે। આ પ્રમાણે 10નું જૂથ બનાવો। હવે જુઓ નીચે 1 2 3 4 5 6 7 8 9 10, તો એને પણ આપણે 10 ગણીને જૂથમાં મૂકી દેવાનું છે, બરાબર છે। આ બે તમારી જાતે કરજો, 10 ગણજો અને 10નું જૂથ બનાવજો। આ બે હું તમને જાતે ગણવા આપી રહી છું। હવે આપણે આગળ જોઈશું, ઉદાહરણ મુજબ 10નું જૂથ બનાવો અને સંખ્યા લખો। આપણે આગળ શીખ્યા એ પ્રમાણે 10નું જૂથ બનાવવાનું છે, અહીંયા બાજુમાં દશક અને એકમ લખવાના છે। તો હું તમને બતાવું છું, 1 2 3 4 5 6 7 8 9 10, તો અહીંયા 10 આવ્યા, તો 10નું જૂથ બનાવવાનું છે। દસનું જૂથ બનાવ્યું અને આગળ જુઓ, 10 પછી કેટલા છે, 11 12 13 14 15, તો અહીંયા આપણે કેટલી સંખ્યા થઈ, 15, તો એકમમાં 5 અને દશકમાં 1, બરાબર છે। એ પ્રમાણે અહીંયા 10નું જૂથ બનાવો, 1 2 3 4 5 6 7 8 9 10, તો અહીંયા 10નું જૂથ બનાવ્યું। આગળ જુઓ બીજા કેટલા છે, 11 12 13 14 15 16 17 18, તો અહીંયા તમારે લખવાનું 18, અહીંયા આવશે એકમમાં 8 અને દશકમાં 1, એકમ દશક, પાછળની સંખ્યા એકમ, આગળની સંખ્યા દશક। આ તમારે જાતે કરજો, 10નું જૂથ બનાવજો અને બધી ટોપીઓ ગણીને કેટલી છે સંખ્યા અહીંયા લખીને એનું દશક અને એકમ લખવાનું રહેશે। આ તમારી જાતે કરવાનું છે। એ પ્રમાણે અહીંયા જુઓ, એક હું કરીને બતાવી છું, બીજા તમારી જાતે કરજો। કાતર, 1 2 3 4 5 6 7 8 9 10, 10નું જૂથ બનાવ્યું, 10નું જૂથ પછી 11 12 13 14 15 16, એકડ છગડ 16, તો 6 એકમ 1 દશક, બરાબર છે। તો આ 1 2 અને 3 તમારી જાતે 10નું જૂથ બનાવજો અને સંખ્યા લખજો, સંખ્યા લખીને દશક અને એકમ છૂટા પાડવાના છે। હવે જો આ બાજુ સમજો, આપણે આ શીખી ગયા છે, 10 વત્તા 1 બરાબર 11, 10 વત્તા 2 બરાબર 12, 10 વત્તા 3 બરાબર 13, 10 વત્તા 4 બરાબર 14, 10 વત્તા 5 બરાબર 15, 10 વત્તા 6 બરાબર 16, 10 વત્તા 7 બરાબર 17, 10 વત્તા 8 બરાબર 18, 10 વત્તા 9 બરાબર 19, 10 વત્તા 10 બરાબર 20। તો જુઓ અહીંયા 10નું જૂથ બનાવ્યું છે અને બીજા વધારાના જે મણકા છે એ બાજુમાં કર્યા છે। બોલો અને લખો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આ શીખી ગયા છે નોટબુકમાં,
दस वत्ता एक बराबर अग्यार। तमारे बोलवानू छे अने बाजू में लखता जवानू छे। दस वत्ता एक बराबर अग्यार, दस वत्ता बे बराबर बार। तो आ तमारी जाते अहीं सुधी पूरू करजो। मणका गणो अने खानामां संख्या लखो। मणका गणो, जुओ मैडम तमने अहीं गणीने बतावी रह्या छे, एक बे त्रण चार पांच, तो अहीं तमारे पांच। ध्यानथी करजो, मणका गणजो, एक बे त्रण चार पांच छ सात आठ नौ दस, तो अहीं आवशे दस। खानामां संख्या लखो, केटली थई? दस ने पांच पंदर, बराबर। हवे आ जुओ, एक बे त्रण चार पांच छ सात, अहीं सात आवशे। एक बे त्रण चार पांच छ सात आठ नौ दस, अहीं दस एटले थयुं सत्तर, बराबर छे। ए प्रमाणे आ बे तमने हूँ जाते करवा आपूँ छूँ। हवे जुओ, दरेक चौरस में अंक लखो। विद्यार्थी मित्रों, पहला तमारे टपका जोड़ीने बोलता जवानुं, लखता जवानुं। एकड़े मींडे दस, बाजू में लखवानुं एकड़े मींडे दस, बे वेकड़ा अग्यार, बे वेकड़ा अग्यार, एकड़ बगड़ बार, एकड़ बगड़ बार, एकड़ तगड़ तेर, एकड़ तगड़ तेर, एकड़ चौगड़ चौदह, एकड़ चौगड़ चौदह, एकड़ पाचड़ पंदर, एकड़ पाचड़ पंदर, एकड़ छगड़ सोळह, एकड़ छगड़ सोळह, एकड़ सातड़ सत्तर, एकड़ सातड़ सत्तर, एकड़ आठड़ अठार, एकड़ आठड़ अठार, एकण्णवड़ ओगणीस, एकण्णवड़ ओगणीस, बगड़े ने मींडे वीस, बगड़े ने मींडे वीस। तो विद्यार्थी मित्रों, आ प्रमाणे तमारे आ चौरस खाना आपेला छे ने, एमां तमारी जाते दस थी वीस सुधीनी संख्या आ बधा खानामां लखवानो छे। मैडमे तमने एक खानुं लखीने बतावी छे, ए प्रमाणे तमारे आ दरेक खानामां दस थी वीस सुधीनी संख्या मैडम होमवर्कमां आपी रह्या छे, बराबर छे। तो आजનું આ તમારે ગૃહ કાર્ય કરવાનું રહેશે અહીં સુધી. આભાર.